नवसारी जिल्लामां विविध विस्तारोमां दीपड़ाओ हवे मानव वस्ती तरफ शिकारनी शोधमां आगळ वधी रह्या छे। त्यारे नवसारी पंथकमां शेरडी कापता खेडूतो दीपड़ाना डरने लईने मुश्केलीमां मुकाया छे। नवसारी जिल्लामां गणदेवी तालुकामां सौथी वधु दीपड़ाओ रहेता होवानुं आंकलन पण विभागे कर्युं छे। हाल खेडूतोनी वात करिए तो हाल शेरडी पकावता खेडूतोए शेरडीनी कापणीनी शरूआत करी छे, परंतु आवा समय जंगल विस्तारथी खोराकनी शोधमां दीपड़ा मानव वस्ती नजीक आवी खेडूतो माटे खतरारूप बनी चूक्या छे, जेने पगले खेडूतो खेतरोमां जवा पहेला दीपड़ाओथी बचवा माटे विविध नुस्खाओ अजमावी खेतरोमां शेरडी कापवा माटे जाय छे। થાળીઓ વગાડી અથવા તો ફટાકડા ફોડી ખેતરોમાં પ્રવેશ કરે છે, જેથી દીપડાઓ કે અન્ય જંગલી જનાવર હોય તો ત્યાંથી પલાયન કરી જાય છે। અમે આ શેરડીનું કટિંગ આવવાનું છે મારે, કે અમારે ચાલુ થઈ ગયેલું છે, પણ અમારે દીપડાનો ને એનો ભય રહે છે, તે માટે અમે સર્વપ્રથમ વન વિભાગમાં જાણ કરી અને એમને ગામના આગેવાનો સાથે જાણ કરી ને અમે જે આ દીપડા ભગાવીએ કે જેથી અમારું શેરડી કટિંગ શાંતિથી પટી જાય। હવે એમાં અમે છે ને અનેક નુસ્ખાઓ અપનાવતા હોઈએ છે, દેશી જુગાડ કહીએ, એને થાળી વગાડીને ભગાવીએ છીએ અને બોમ્બ ફોડીએ છીએ જેથી એ એને રીતે ભાગી જાય છે, જેમાં એને દીપડાને પણ નુકસાન નથી થતું ને અમને પણ નુકસાન નથી થતું ને અમારું કામ ઇઝી થઈ જાય। નવસારી જિલ્લામાં શેરડીના ખેતરોમાં કાપણી દરમિયાન દીપડા અને માનવનું સંઘર્ષ ન થાય તે બાબતે વન વિભાગ દ્વારા પ્રતિવર્ષ વ્યવસ્થાપન એનું કરવામાં આવે છે, જેમાં વન વિભાગની ટીમ છે અને સાથે સાથે એનજીઓનો સહકાર પણ હોય છે, અને આ ટીમ સમગ્ર વિસ્તારના જે જે સંબંધિત એમના રેન્જનો વિસ્તાર છે તેના પ્રત્યેક ગામના સરપંચશ્રી તેમજ ખેડૂત ખરીદદારના સંપર્કમાં રહેવામાં આવે છે, જ્યાં શેરડી કાપણી થતી હોય તેમાં તકેદારીના ભાગરૂપે કાપણીના પૂર્વ થાળીઓના અવાજથી કે કોઈપણ પ્રકારના અવાજ કરીને જો કદાચ સંભવિત શક્યતાઓ રહેલી છે કે વાઇલ્ડલાઈફ એના બચ્ચા સાથે શેરડીના ખેતરોમાં રહેઠાણ કરતી હોય તો ત્યાંથી તેને એક્ઝિટ થવા માટે કે એસ્કેપ થવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે। ત્યારબાદ જો આવા કેસમાં કોઈ ગ્રામ પંચાયત તરફથી જો કોઈ ફરિયાદ પણ મળતી હોય કે દીપડો દેખાયાની ઘટના બનતી હોય તેવા કિસ્સામાં પણ વન વિભાગ દ્વારા તેના સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચવામાં આવે છે, જે તે વિસ્તારની ચકાસણી કરવામાં આવે છે, તેમજ ગ્રામજનોને જે તે વિસ્તારમાં પ્રવેશ ન કરવા માટે સૂચના આપી અને માહિતગાર કરીને જે તે જગ્યાએ આપણે પાંજરા મૂકવામાં આવે છે અને દીપડાને પાંજરામાં કેદ કરવામાં આવે છે અને નજીકના જંગલ વિસ્તારમાં છોડવામાં આવે છે, તે પ્રકારની જ કામગીરી આ વર્ષે પણ આયોજન કરવામાં આવેલું છે। એનટીસી ન્યૂઝ નવસારી।